ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગયા લેક્ચર્સમાં લેક્ચર નંબર 5માં જે વાત કરેલી હતી, ત્યાંથી થોડોક સૂત્ર બનાવવાની આપણે ચર્ચા આગળ કરીએ. હવે અહીંયા તમને એક વસ્તુ આપેલું છે, કોપર આપ્યો છે, સિલ્વર આપ્યો છે અને ગોલ્ડ આપ્યો છે. એયુને તમે ઓરસ કહી શકો, બરોબર છે? ઓરસ એટલે ગોલ્ડ થાય, ઓરસ. હવે કોપર છે એ ધ્યાન આપજો કેવી રચના આપે છે, સીસીપી. હવે કોપર આખો સીસીપી રચના ગોઠવે છે. કેવી રચના? સીસીપી. સીસીપી એટલે ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના. ક્યુબિક ક્લોઝ પેકિંગ રચના એટલે એને ફલક કેન્દ્રિત પણ રચના કહીએ. અને ફલક કેન્દ્રિતમાં કેટલા પરમાણુ હોય? 4 પરમાણુ. એટલે કોપર કેટલા હશે? અહીંયા 4 હોય. ત્યારબાદ સિલ્વર છે એ ધારીની મધ્યમાં છે. ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? સિલ્વર હવે ધારીની મધ્યમાં છે. એટલે કેટલી ધારી હોય વિદ્યાર્થી મિત્રો? 12 ધારી હોય. એકનો હિસ્સો હોય 1/4, બરોબર છે? એટલે અહીંયા 3 વડે આપણે ગુણીએ એટલે ધારી કેટલી થશે? સિલ્વર ધારી ઉપર છે, ધારી કેટલી થશે? 3. એટલે એજી કેટલા હશે? 3 હોય છે. કેટલા હોય છે વિદ્યાર્થી મિત્રો? 3. ત્યારબાદ એયુ છે એ ક્યાં ગોઠવાયેલો છે? કેન્દ્રમાં છે. એયુ છે કેન્દ્રમાં છે, અને કેન્દ્રમાં એક આખો જોઈએ એટલે એયુને આપણે એક લઈએ તો આ થશે Cu4, Ag3 અને એયુ. તો એવો ઓપ્શન મને અહીંયા એક જ દેખાય છે, ઓપ્શન નંબર 1. ઓકે, ચાલો હવે આપણી પાસે આ એક પ્રશ્ન છે. ધ્યાન આપજો, પ્રશ્ન આપણે જોયો કે એ અને બી FCC રચના ધરાવે છે. એટલે પહેલું કામ શું કરશું વિદ્યાર્થી મિત્રો? કે એક એકમ કોષ દોર નાખો. ઓકે, FCC રચના ધરાવે છે. એ પરમાણુ ખૂણા ઉપર છે. ક્યાં છે? ખૂણા ઉપર છે. એટલે અહીંયા ખૂણા ઉપર 8 ખૂણા હોય તો ખૂણે હશે એટલે એ પરમાણુ એ ખૂણે છે. એકનો હિસ્સો 1/8 છે. હવે ધ્યાન આપજો, બી પરમાણુ ફલકના કેન્દ્રમાં છે. એટલે ફલક છે એ બી છે, એનો હિસ્સો હોય 1/2. હવે જોજો, બે ખૂણા પરના બે પરમાણુઓ દૂર થતા, ક્યાંના? ખૂણા ઉપરના. કેટલા ખૂણે હોય? 8 ખૂણે. એમાંથી કેટલા દૂર થઈ જાય? 2. કેટલા વધે? 6. તો એ થશે 6/8. કેટલા થશે? 6/8. અને 6/8 ને હું 3/4 કહી શકું. ઓકે, જો તમને આઈડિયા આવશે, 3/4 થશે એટલે 6/8 એટલે 3/4 કહી શકું. બી ક્યાં છે? ફલકના કેન્દ્રમાં છે. એટલે એનો હિસ્સો 6 હોય તો અહીંયા 3. એટલે એ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? એ થશે 3/4 અને બી કેટલા થશે? 3. તો હું અહીં લખું એ જેમ બી ઇઝ ઇક્વલ ટુ 3/4 જેમ 3. જો આ 4 અહીંયા જાય તો 3 જેમ 12, કારણ કે 4 તેરી 12, અને 3 જેમ 12 હોય એને હું 1 જેમ 4 લખી શકું. ધ્યાન આપજો, આ થોડીક ગણતરી વાળો છે, આપણને ડાયરેક્ટ જવાબ નથી આપેલો, ગણતરી વાળો છે એટલે થોડુંક અહીંયા ધ્યાન આપવું. ત્યાં 4 છે અહીંયા જશે એટલે 4 તેરી 12 એટલે 3 જેમ 12, અને 3 જેમ 12 ને હું અહીંયા લખી શકું મેં 1 જેમ 4. હું લખી શકું 1 જેમ 4, એટલે હું થશે, ધ્યાન આપજો, એ 1 અને બી 4. એવો ઓપ્શન અહીંયા આપણી પાસે એક જ છે, ઓપ્શન નંબર ડી. ઓકે, ચાલો હવે આપણે જે મેં તમને દાખલાની વાત કરેલી, જે આપણે અહીંયા દાખલાની વાત કરેલી એનું એક સૂત્ર હતું તમારી પાસે, ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ. ઓકે, મેં આગળ પણ વાત કરેલી, ડી એટલે શું થશે? ઘનતા. જ્યારે ઝેડ એટલે શું થશે? પરમાણુની સંખ્યા, કે એકમ કોષમાં કેટલા પરમાણુ હોય, પરમાણુની સંખ્યા. ત્યારબાદ એમ એટલે થશે આણ્વીય દળ. ત્યારબાદ આપણે જો આગળ વધીએ તો એ ક્યુબ એટલે થશે સમઘનનું કદ, સમઘનનું કદ. અને એને એટલે થશે એવોગેડ્રો આંક. એવો તે કેવો ગેડ્રો? તો એવોગેડ્રો, બરોબર છે? એવોગેડ્રો આંક, જેની આપણે વેલ્યુ ખબર છે 6.022×10^23. ચાલો, તો હવે આપણે એના દાખલાની આપણે ચર્ચા કરીએ. તો આપણી પાસે જે પ્રથમ દાખલો છે, ધ્યાન આપજો, પ્રથમ દાખલો કંઈક આ રીતનો છે, એના ઉપર થોડું નજર રાખજો. અહીંયા કે એલ્યુમિનિયમ ક્યુબિક એકમ કોષ છે, એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ આપેલું છે તમને, ધ્યાન આપજો, એમ આપ્યો છે 27. કેટલો આપ્યો છે? 27. હવે ધારની જે લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો, એ ધારની લંબાઈ આપી છે એ 405 πm. કેટલી આપી છે? 405 πm. ત્યારબાદ ઘનતા જે આપેલી છે, આપેલી છે 2.27 g/cm³. ઓકે, તો આ ક્યુબિક એકમ કોષ કયો હશે? હું પૂછું છે ક્યુબિક એકમ કોષ કયો હશે?
તો હવે આમાંથી તમને એન ની સંખ્યા પણ મળી જશે, 6.022 × 10³૨ હવે તમને હું મેળવવાનું કીધું છે ઝેડ. સર કેમ? ઝેડ એટલે પરમાણુની સંખ્યા. જો તમને પરમાણુની સંખ્યા મળી જાય એટલે તમે કહી શકો કે આ ભાઈ ફલક કેન્દ્રિત હશે, અંત કેન્દ્રિત હશે, અંત કેન્દ્રિત હશે કે આદિમ હશે. આ ચારમાંથી તમને કયો છે ખબર પડી જાય. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમને જે પાઇકોમીટરમાં આપ્યું છે ધારની લંબાઈ, એને તમારે કન્વર્ટ કરવી પડશે સેન્ટીમીટરમાં. એટલે 405 × 10⁻¹૦ કરશો એટલે એ તમને ઘાત કેવીમાં મળશે? સેન્ટીમીટરમાં મળશે. કેટલા મળશે? સેન્ટીમીટરમાં મળશે. અને તમને આ એક ધારની લંબાઈ જ આપી છે. આપણે સૂત્ર મૂકો તો ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ એ ક્યુબ ઇન્ટુ શું આવે છે? એન એ. તો તમારે એને એ ક્યુબ કરવો પડે એટલે 405 × 10⁻¹૦ એનો હું કરવાનો? ક્યુબ કરવાનો. ચાલો વિદ્યાર્થી મિત્રો, એકમ કોષ મેળવવાનો છે તો ઝેડ ને કરતા બનાવો. ઝેડ ને જો કરતા બનાવો તો શું મળશે? ધ્યાન આપજો, ઝેડ ને કરતા બનાવો તો અહીંયા આવશે તમારી પાસે ડી ઇન્ટુ એ ક્યુબ ઇન્ટુ એન એ, કારણ કે આ છેદમાં છે, અંશમાં જશે ને એમ આવશે છેદમાં. ચાલો બધી વેલ્યુ છે 2.7 × a³ એટલે 405. ધ્યાન આપજો, એ ક્યુબ એટલે 405 × 10⁻¹૦ ઇન્ટુ એન એ એટલે 6.022 × 10⁻²³ અને આણ્વીય દળ આપેલું છે 27. ચાલો આની ગણતરી કરશો એટલે ધ્યાન આપજો, આની 3 ઘાત થઈ એટલે આ કેટલા થઈ જશે? ધ્યાન આપજો, 30 માંથી આપણે આને 23 એને ડિવાઈડ કરશું એટલે 2.7 × 405³ ઇન્ટુ 6.012. જો આ 10³ એટલે શું થશે? 3 × 10 એટલે 30 માંથી 23 જશે એટલે શું વધશે? 10⁻⁷ અને અહીંયા શું આવશે? 27. એટલે આની ગણતરી કરશો એટલે જવાબ આવશે 4.10⁻⁷ ગુણ્યા આટલી ગણતરી કરશો એટલે 4.7 × 10⁻⁷ ઇન્ટુ 10⁻⁷ પ્લસ અને -7 કેન્સલ એટલે આવ્યું હું આ પ્લસ અને માઇનસ આ કેન્સલ એટલે કેટલા આવ્યા? 4. ધ્યાન આપજો, કેટલા આવ્યા અહીંયા? પ્લસ અને માઇનસ છે એ કેન્સલ થશે એટલે કેટલો જવાબ આવશે? 4. તો અહીંયા એકમ કોષ જો 4 આવે તો એવો કોણ છે કે જેમાં 4 પરમાણુ હાજર છે? તો એમાં એક જ વસ્તુ છે, એ છે ફલક કેન્દ્રિત. કેવો? ફલક કેન્દ્રિત એકમ કોષ એવો હોય કે જેમાં 4 પરમાણુઓ છે એ હાજર હશે. ઓકે, ચાલો હવે આપણે બીજા દાખલા ઉપર થોડાક આગળ વધીએ. તો બીજો દાખલો આપણને તમને ડાયરેક્ટ આપી દીધો, અહીંયા જુઓ તો ધ્યાન આપજો કે એક લિથિયમ છે, બીસીસી રચના ધરાવે છે. કઈ રચના આપે છે વિદ્યાર્થી મિત્રો? બીસીસી રચના આપે છે. તો ધ્યાન આપજો, અહીંયા એની ઘનતા આપી છે તમને, ત્યારબાદ પરમાણુ ભાર એમ આપ્યો છે, એને આપેલું છે. તો એકમ કોષની બાજુની લંબાઈ આપ કીધું છે. શું કીધું છે? એકમ કોષની બાજુની લંબાઈ. એટલે બાજુની લંબાઈ કીધી છે એટલે તમને એ મેળવવાનું કીધું એટલે ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ. ચાલો તમને એ ક્યુબ મેળવો પેલા, એટલે તમને આ તો એ ક્યુબ એટલે શું થશે? એકમ કોષનું કદ. હવે એમાંથી હું એ મેળવું એટલે બાજુનું કદ મને મળી જાય. તો હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો, કે એ ક્યુબ મેળવવાનો છે એટલે મારે શું કરવું પડશે? અહીંયા બધા પદોને જો હું અહીંયા ગોઠવું તો હું ડાયરેક્ટ અહીંયા મૂકું છું. ડી એટલે 0.53 ઇન્ટુ ઝેડ એટલે કેટલા છે? બીસીસી રચના છે. બીસીસી એટલે બોડી સેન્ટર ક્યુબિક. બોડી સેન્ટર ક્યુબિક એટલે 8 ખૂણે હશે ને એક ફક્ત ક્યાં હશે? કેન્દ્રમાં હશે. એટલે 8 ખૂણે ને એક કેન્દ્રમાં હોય એટલે એના પરમાણુ કુલ કેટલા હોય? 2. એટલે 2 અહીંયા આપણે લેશું ઘન, 6.94 ગ્રામ. એ ક્યુબ આપણે મેળવવાનો છે એને, એટલે 6.022 × 10⁻²³. એ ક્યુબ જે મને મળે છે બરોબર છે, એ ક્યુબ અને આગળની જે તમને અહીંથી જે એ ક્યુબ મળે એ ક્યુબનો સામે શું કરી લેવાનો? તમારે ઘનમૂળ કાઢી લેવાનું. ઘનમૂળ કાઢશો એટલે તમને જવાબ આવશે 352 પાઇકો મીટર. કેટલો આવશે? 352 પાઇકો મીટર. ઓકે ચાલો, તો હવે એ આગળ જે ચર્ચા છે એ આગળ આપણે ચર્ચાને વધારીએ. એટલે હવે આપણી પાસે એક દાખલો આવે છે કંઈક આ રીતનો કે સીઝિયમ ક્લોરાઇડ એ બીસીસી રચના આપે છે. કેવી રચના આપે છે? બીસીસી. હવે બીસીસી રચના એટલે બોડી સેન્ટર ક્યુબિક. એકમ કોષની ધારીની લંબાઈ એટલે એ 400 પાઇકોમીટર છે. કેટલા છે? 400 પાઇકોમીટર. તો આંતર આયોનિક અંતર શું મેળવવાનું છે? આંતર આયોનિક અંતર એટલે આર. આર મેળવવાનો છે એટલે આર નું સૂત્ર બીસીસી માટે મેં તમને આગળ જે પ્રશ્ન ચલાવ્યો અહીંયા ટીક કરાવેલું હતું કે √3a/4 હું હતું √3a/4
4. ચાલો રૂટ 3 એ મૂલ્ય કેટલું આપ્યું છે? એ આપ્યું છે સર 400. ઉપર 4 તો 100 ચોક 400 એટલે જવાબ આવશે અંડર રૂટ 3 ઇન્ટુ 100 આર નું મૂલ્ય અંતર આયોનિક અંતર. તો એવો આપણી પાસે છે ઓપ્શન નંબર સી. ઓકે ચાલો હવે એ જ પ્રમાણેનો આગળનો જે દાખલો છે કંઈક આગળનો દાખલો મેં તમને એક જે રચના આપેલી છે એ પ્રમાણે છે. આ દાખલો તમે જાતે પણ કરી શકો છો બરોબર છે. આનો હું આન્સર તમને ખાલી કહી દઉં કે આન્સર આવે છે 4.94 × 10⁻²⁷ બરોબર છે. આ દાખલો તમે જાતે કરી શકો છો. ચાલો હવે ધ્યાન આપજો. હવે દાખલાઓની આપણે અહીંયા ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ અને હવે જે આપણી પાસે નવી થિયરી છે ધ્યાન આપજો. શું છે નવી થિયરી છે એની ઉપર આપણે થોડીક ચર્ચાને ધ્યાન આપીએ. તો આપણી પાસે જે નવી થિયરી છે એ છે ક્ષતિ. શું છે વિદ્યાર્થી મિત્રો? ક્ષતિ. તો પેલો આપણા મગજમાં એક પ્રશ્ન આવે કે ક્ષતિ એટલે શું? શું આવશે? ક્ષતિ એટલે શું? તો ક્ષતિ કોને કહેવાય? તો ધ્યાન આપજો, ક્ષતિ છે એટલે શું થશે? ભૂલ આપણે કહી શકીએ. શું કહી શકીએ? ભૂલ કહી શકીએ. અને આ ભૂલ કઈ રીતના હશે કે ક્ષતિ અને તેના પ્રકારની આપણે ચર્ચા કરતા હોય ત્યારે જો તમે એક મોલ ઘટક કણો લ્યો, કેટલા મોલ? એક મોલ ઘટક કણોની તમે ગોઠવણી કરો એટલે એમાં કુલ 10⁶ જેટલી ક્ષતિ હાજર હોય. કેટલી હાજર હોય? 10⁶ જેટલી ક્ષતિ હાજર હશે જો તમે એક મોલ ઘટક કણો લ્યો છો. ઓકે, મોટા અણુ હોય કે નાનો, મોટો અણુ હોય કે નાનો અણુ હોય એમાં ક્ષતિ કમ્પલસરી હાજર હશે. ક્ષતિ તો હાજર હોય જ. કોઈ પણ ક્ષતિ, કોઈ પણ તમે સ્ફટિક લ્યો એ પૂર્ણ નથી હોતો. આપણે કેમ કહીએ છીએ કે કોઈ પણ માણસ છે એ સંપૂર્ણ નથી હોતો, એવી રીતના આપણે અહીંયા સ્ફટિકમાં લેવાનું. કોઈ પણ સ્ફટિક છે એ સંપૂર્ણ હોતો જ નથી, એમાં કોઈ ભૂલ ન હોય એવું બને નહીં. એમાં કોઈ ને કોઈ તો ભૂલ હાજર હોય જ છે. આવું થયું એ પ્રક્રિયા ઝડપી હોય કે ધીમી હોય બધા જ માં જોવા મળે છે. આ ક્ષતિ છે એ પ્રક્રિયા ધીમી હોય કે ઝડપી બધા જોવા મળે. ક્ષતિ કોને કારણે થાય એના પરિબળો કયા કયા છે? જો તમે તાપમાનનો વધારો કરો તો ક્ષતિ ઉત્પન્ન થાય. ઓકે, તમે તાપમાન વધારી દો અથવા દાખલા તરીકે તાપમાનનો તમે ઘટાડો કરો છો તો પણ ક્ષતિ ઉત્પન્ન થાય છે. પાછું બીજું શું આવે? કે બીજું આવે કે અશુદ્ધિ ઉમેરો. તમે શું ઉમેરો? અશુદ્ધિ ઉમેરવાથી ક્ષતિ તમને જોવા મળે. તમે કોઈ પણ સ્ફટિક છે એ સ્ફટિકમાં તમે જો અશુદ્ધિ ઉમેરો તો તમને સ્ફટિક સોરી શું કહેવાય, ક્ષતિ જોવા મળે. પછી ગરમ દ્રાવણ હોય, એકદમ ફૂલ ગરમ દ્રાવણ છે, એ ગરમ દ્રાવણને તમે ઠંડુ પાડી દીધું, તરત જ ઠંડુ પાડવાથી એમાં ક્ષતિ. કારણ કે એટલા જેટલા બોન્ડિંગ આવવા જોઈએ અણુઓના એટલા બોન્ડિંગ આવતા. બીજો એક પોઈન્ટ આવે કે ક્ષતિ ક્યારે ન થાય, ક્ષતિ ક્યારે ના થાય. તમે કયા કયા પરિબળ એવા લઈ શકો જ્યારે ક્ષતિ તમે ન થાય એમ કહી શકો? કે દાખલા તરીકે તમારી પાસે 0 કેલ્વિન તાપમાન હોય એટલે આને તમે નિરપેક્ષ તાપમાન પણ કહી શકો. કેવું? નિરપેક્ષ. 0 કેલ્વિન તાપમાન એટલે કેવું તાપમાન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? નિરપેક્ષ તાપમાન કહેવાય. જો આ પરિસ્થિતિ હોય ત્યારે એમાં ક્ષતિ ન હોય. બીજું કે પદાર્થની એન્ટ્રોપી જે છે, એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ. ઓકે, એન્ટ્રોપી એટલે ઘણી આને વાર અવ્યવસ્થા પણ કહેવાય. એન્ટ્રોપી જો શૂન્ય કેવી હોય, શૂન્ય એટલે ડેલ્ટા એસ જો 0 હોય, ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું હોય? 0 હોય ત્યારે ક્ષતિ ના હોય. હવે બે પ્રકારની ક્ષતિ હું તમને પહેલા સામાન્ય ઉદાહરણ આપું. એક હોય બિંદુ ક્ષતિ. કેવી હોય? બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિ એટલે શું? દાખલા તરીકે તમારી પાસે એક આ સ્ફટિક છે. ઓકે, આ સ્ફટિકમાં તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા રાઉન્ડ કરું છું. હવે તમને અહીંયા અમુક અમુક જગ્યાએ ખાલી જગ્યા દેખાતી છે, એ અહીંયા છે અને અહીંયા છે. આ જે ખાલી જગ્યા છે ને, આ ખાલી જગ્યાએ અણુઓ અત્યારે હાજર નથી એટલે એક બિંદુ જ હાજર નથી એમ કહી શકીએ.
બિંદુ જાજર નથી, તો આવી રીતના જો બિંદુ જાજર ન હોય તો આને બિંદુ ક્ષતિ પણ કહેવામાં આવે છે. અહીંયા બીજો નંબર છે એ છે રેખા ક્ષતિ. કેવી રેખા ક્ષતિ? તો રેખા ક્ષતિ એટલે શું થતું હશે સર? તો રેખા ક્ષતિ એટલે પણ સમજાવું, ચાલો તમને અહીંયા એક દેખાય છે, આખી એક હરોળ જ ગાયબ છે. જોવો તો આ ગોળાઓની જે એક આખી હરોળ છે એ હરોળ જ ગાયબ છે. એટલે આવી જે રેખા તમને દેખાય તો આને કહેવાય રેખા ક્ષતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેખા ક્ષતિ. ધ્યાન આપજો, ક્ષતિઓના મુખ્ય બે પ્રકાર છે. ધ્યાન આપજો, કેટલા પ્રકાર છે? બે. એક છે તત્વ યોગમિતીય ક્ષતિ, એક આવે તત્વ યોગમિતીય ક્ષતિ, અને બીજી આવે છે એને કહેવાય છે બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિંદુ ક્ષતિ, ઉષ્મા ગતિકીય ક્ષતિ પણ કહી શકો, બરોબર છે? બિન તત્વ યોગમિતીય ક્ષતિ જ્યારે આપણે આગળ ભણશો ત્યારે આપણે એની ચર્ચા કરશું, અત્યારે આપણે ઊંડાણપૂર્વક ઉતરીએ તત્વ યોગમિતીય ક્ષતિમાં. તો એને તમે બિંદુ ક્ષતિ પણ કહી શકો અથવા ઉષ્મા ગતિકીય ક્ષતિ પણ કહી શકો. અહીંયા પેલો મેઇન પોઈન્ટ એ હોય છે કે તત્વ યોગમિતિમાં, તત્વ યોગમિતીયમાં આ ક્ષતિને કારણે કોઈ ખલેલ નથી થતી, ખલેલ પહોંચતી નથી, બરોબર છે? આ ક્ષતિને કારણે તત્વ યોગમિતિ એટલે કે અણુઓની જે ગોઠવણી હોય છે એ અણુઓની ગોઠવણીમાં તમે કોઈ ફેરફાર જોઈ શકશો નહીં. ઓકે, અહીંયા જો ધ્યાન આપજો, બે અલગ અલગ ક્ષતિ છે એને હું ડાયરેક્ટ તમને સમજાવું તો જે અવકાશ ક્ષતિ છે, અવકાશ ક્ષતિ એને ઘણીવાર રિક્ત ક્ષતિ અથવા ખાલી ક્ષતિ પણ કહેવાય છે, અને બીજી છે આંતરાલીય ક્ષતિ. કેવી છે? આંતરાલીય ક્ષતિ, બરોબર છે? આ બંનેના પણ અલગ અલગ નામ છે. અવકાશીય ક્ષતિને શોટકી ક્ષતિ પણ કહેવાય, જ્યારે આંતરાલીય ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ પણ કહેવાય. તમારી બુકમાં છે ને પેલા આ બે સમજાવેલા છે, અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ, અને ત્યારબાદ સમજાવેલા છે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. આ બે થયા એક જ, પણ હું તમને એક તફાવતની મદદથી એને સમજાવવા હું તમને કોશિશ કરીશ, બરોબર છે? એટલે થોડુંક અહીંયા ધ્યાન આપો, તફાવતની મદદથી તમને વધારે એના ઉપર આઈડિયા આવી જશે. ચાલો હવે આપણે અહીંયા લઈએ શોર્ટકી ક્ષતિ, જેને તમે બીજું શું કહો છો શોર્ટકી ક્ષતિને? અવકાશ ક્ષતિ. જ્યારે અહીંયા આપણી પાસે છે ફ્રેન્કલ ક્ષતિ, જેને તમે બીજું કયો છો આંતરાલીય ક્ષતિ. શું કયો છો એને? આંતરાલીય ક્ષતિ. તો ચાલો શોર્ટકી ક્ષતિ અને આંતરાલીય ક્ષતિની આપણે જો ચર્ચા કરીએ તો હું તમને પહેલા અહીંયા એક ભાગમાં એની રચના તમને સમજાવી દઉં. હવે શોર્ટકી ક્ષતિ એટલે શું આ છે ખબર છે? હવે અહીંયા આ રીતના પહેલા રચના કરી લઉં છું થોડો. ત્યારબાદ અહીંયા હવે જો શોર્ટકી ક્ષતિ, ત્યારબાદ અહીંયા છે જો શોર્ટકી ક્ષતિમાં આ રીતના ધન આયન ઋણ આયન, ધન ઋણ ધન ઋણ ધન ઋણ એવી રીતના આયનો હાજર હશે.
ઓકે આ રીતના આઈએમઓ આમાં હાજર હશે. હવે શું થાય ખબર છે, શોર્ટકી ક્ષતિ એટલે શું થશે, અણુઓની અછત. એટલે શોર્ટકી ક્ષતિમાં શું થશે કે જેટલા ધન આયનો ગેરહાજર હશે ને, દાખલા તરીકે અહીંથી ધન આયન મિસિંગ છે, અહીંથી ધન આયન મિસિંગ છે, તો અહીંથી પાછો કયો આયન મિસિંગ હશે, ઋણ આયન. એટલે જેટલા ધન આયન ગેરહાજર હોય, જેટલા ધન આયન ગેરહાજર હોય એટલા જ કયા ગેરહાજર હશે, ઋણ આયન ગેરહાજર હોય. અહીંયા શું થશે, આને તમે બીજું વિસ્થાપન ક્ષતિ પણ કહી શકો. કેવી વિસ્થાપન ક્ષતિ, તો અહીંયા ત્રણ નામ છે, હરિતારા નામ છે, હજારની જેમ અહીંયા ત્રણ નામ છે. આંતરાલ્ય ક્ષતિ શું કહેવાય, હવે ધ્યાન આપજો, અહીંયા મેઇન પોઈન્ટ એ હોય છે કે અહીંયા આયનોના કદમાં મોટો તફાવત હોય. જો ધન આયન મોટો હોય તો ઋણ નાનો હોય, જો ઋણ નાનો હોય ધન મોટો છે, તો ઘણી વાર ધન ઋણ આયન મોટો હોય ને ધન આયન કેવો હોય, નાનો, એટલે કદનો તફાવત કેવો હોય, મોટો હોય. એટલે તમે અહીંયા જોઈ શકો છો. હવે જો આ પરફેક્ટ આ રીતના ગોઠવાયેલા હતા, હવે કદનો તફાવત છે ને એને કારણે આ બે વચ્ચે જગ્યા દેખાતી હશે. કેમ તમને અહીંયા જગ્યા દેખાય છે, અહીંયા જગ્યા દેખાય છે, કદનો તફાવત એટલે જગ્યા. ત્યાં શું થાય કે ઋણ આયનો છે ને એ આ બેનો જે આંતરાલીય ભાગ કહેવાય કે નહીં, આ બેનો આંતરાલીય ભાગ, એ આંતરાલીય ભાગમાં ખસી જાય. ક્યાં ખસી જાય, આંતરાલીય ભાગમાં ખસી જાય. આંતરાલીય ભાગમાં ખસી જતા હોવાથી એને તમે આંતરાલીય ક્ષતિ કહી શકો છો. તો અહીંયા વિસ્થાપન ક્ષતિ, પણ અહીંયા એમ કહી શકે અહીંયા આયનો ગેરહાજર નથી. અહીંયા ગેરહાજર હોય જ્યારે અહીંયા આયનો ગેરહાજર નથી. કેમ, ફક્ત આયનો આંતરાલીય સ્થાનમાં જાય છે, અહીંયા તો શું થાય છે, દૂર જ થઈ જાય છે. જેટલા ધન થાય એટલા જ ઋણ આયન દૂર થાય. પણ આ વિદ્યુતીય રીતે કેવો હોય, રીતે તટસ્થ હોય. કેમ વિદ્યુતીય તટસ્થ કહી, જો ધન આયન જ જતા હોય તો ઉપાધિ રહેવું રહે, કારણ કે તો ખાલી ફક્ત કેવા રહીએ, ઋણ આયનો જ રહીએ, તો વિદ્યુત રીતે નેગેટિવ થાય. જો ઋણ આયન જ જતા હોય તો પોઝિટિવ રહીએ, તો એ વિદ્યુતીય રીતે પોઝિટિવ ગણાય. તો એવું નથી થતું, એ બંને સાથે જ જાય છે, બરોબર છે. એટલે વિદ્યુતીય રીતે તટસ્થ છે. ત્યારબાદ આની જે ઘનતા છે એ યથાવત છે, અને આની જે ઘનતા છે એ ઘટે છે. ઘનતા કેમ ઘટે, દાખલા તરીકે તમે આમાંથી 40 અણુ લીધા હોય, એમાંથી એક પ્લસ માઇનસ આયન, એટલે કે હવે 39 અણુ જ વધ્યા, એટલે હવે આનું વજન શું થશે, કારણ કે અણુઓ ઓછા થયા એટલે વજન ઓછો થાય, અને વજન અને ઘનતા વચ્ચે ડી પ્રપોર્શનલ ટુ એમ સંબંધ છે કે જો આણવીય દળ વધે તો ઘનતા વધે. અહીંયા તો અણુ ઓછા છે, એનો મિનિંગ આણવીય દળ પણ ઓછું થશે, અને આણવીય દળ ઓછું તો ઘનતા ઘટે. પણ અહીંયા ક્યાંય ઘનતા ઘટતી નથી, અણુઓ બહાર નીકળાય કે નહીં, ફક્ત હું બદલે એનું સ્થાન બદલું, એટલે આમાં ઘનતા કેવી રહે છે, યથાવત. હું અહીં એક પોઈન્ટ લખી નાખું કરું છું કે આયનોના કદ મોટો તફાવત હોય, આયનોના કદ વચ્ચે કેવો તફાવત હોય, મોટો તફાવત હોય છે. જ્યારે અહીંયા આયનોના કદ વચ્ચે કોઈ મોટો તફાવત તમે જોઈ શકો નહીં. ઓકે, તો ચાલો હવે તમે દાખલા તરીકે એક NaCl નું 1 સેન્ટીમીટર કદ ધરાવતું એક તમે સ્ફટિક લીધું, આ રીતનું એક સ્ફટિક લીધું, તો એમાં કુલ કેટલા આયનો હોય ખબર, 10^22 જેટલા આયનો હોય. કેટલા હોય, 10^22 જેટલા આયનો હોય, એમાંથી 10^6 જેટલા આયનો કેવી ક્ષતિ ધરાવે, શોર્ટકી ક્ષતિ ધરાવે. કેવી, શોર્ટકી ક્ષતિ ધરાવે છે. અને એટલે હું એક કહી શકું રેશિયા પ્રમાણે કે દર 10^16 આયનોમાં એક ક્ષતિ હાજર હોય. કેટલી ક્ષતિ હાજર હોય છે, એક ક્ષતિ તમે એમાં હાજર જોઈ શકો છો. આના ઉદાહરણ જો હું કહું તો NaCl છે, KCl છે, સીઝિયમ ક્લોરાઇડ છે અને AgBr છે. ઓકે, આના જો ઉદાહરણ કહું તો આનો જે સવર્ગાંક લખી નાખજો કે આ જે આયનો હોય એનો સવર્ગાંક હોય છે 4-6, નીચા સવર્ગાંક હોય. જ્યારે અહીંયા તમે કહો તો આનો જે સવર્ગાંક છે, ધ્યાન આપજો, આનો જે સવર્ગાંક હોય એ હોય છે 6-8 હોય છે. કેટલો હોય છે, 6-8. આના જે ઉદાહરણ છે એ છે ZnS છે, ત્યારબાદ AgCl તમે કહી શકો, ત્યારબાદ AgBr અને AgI. હવે અહીંયા એક આ વસ્તુ એવું છે AgBr કે જે બંનેમાં સમાન છે. કેવો છે, બંનેમાં સમાન. તો કઈ રીતે, કે આ શોર્ટકી આપે ને ફ્રેન્કલ આપે. દાખલા તરીકે કહો તમે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન, એટલે બે ઉપરના નીચે અને બે ઉપરના છે નાના હોય અને બે નીચેના છે
મોટા અણુઓ છે. આ બ્રોમિન છે એ વચગાળાનો છે, એટલે એ શોર્ટકી ક્ષતિ પણ આપે અને ફ્રેન્કલ ક્ષતિ આપે. કારણ કે આનું તમે એજીબીઆર સાથે બનાવો તો એ શોર્ટકી પણ આપી શકે અને ફ્રેન્કલ ક્ષતિ પણ એ આપે છે. ઓકે, તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો નવી ક્ષતિની જે ચર્ચા કરીએ તો નવી ક્ષતિ આપણી પાસે છે એ છે અશુદ્ધિ ક્ષતિ. કેવી છે? અશુદ્ધિ ક્ષતિ. તો હવે અશુદ્ધિ ક્ષતિ કોને કહેવાય? જો હવે દાખલા તરીકે હું અહીંયા એક તમને વસ્તુ ડ્રો કરું છું. ઓકે, આ એક NaCl નું સ્ફટિક છે. કેનું છે? NaCl નું. એટલે અહીંયા સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ અહીંયા હાજર હશે. ઓકે, હવે આ જે પીગલિત NaCl નું છે ને સ્ફટિક, આ પીગલિત NaCl માં તમારે નાખવાનું છે અત્યારે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ. શું નાખવાનું છે? સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ. અને સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નાખો એટલે તમે એમાં પ્રક્રિયા થશે સ્ફટિકીકરણ. કે પ્રક્રિયા થશે? સ્ફટિકીકરણ થાય. હવે ધ્યાન આપજો, આ સ્ટ્રોન્શિયમ છે એ સ્ટ્રોન્શિયમ ઉપર પ્લસ ટુ ચાર્જ હોય અને ટુ સીએલ માઇનસ હોય, એટલે સ્ટ્રોન્શિયમને સ્ફટિકીકરણ પામે એટલે કેટલા સીએલની જરૂર પડે? બે સીએલની જરૂર પડે. તો અહીંયા જે NaClનો સ્ફટિક છે, તો હું NaClના બે સ્ફટિક તોડું તો મને એમાંથી કેટલા ક્લોરિન મળે? બે ક્લોરિન મળે. ને બે ક્લોરિન ક્યાં ક્યાં જાય? સ્ટ્રોન્શિયમને મળે. તો અહીંયા મારે NaClના કેટલા અણુ તોડવા પડ્યા? બે અણુ તોડવા પડ્યા. પણ અહીંયા સ્ટ્રોન્શિયમ કેટલો છે? ફક્ત એક છે. એટલે સ્ટ્રોન્શિયમ ફક્ત એક સ્થાને જ જોડાશે અને એક સોડિયમનું જે બીજું સ્થાન છે ને ખાલી રહે. જો ફરીથી સમજો કે મારે NaCl સ્ટ્રોન્શિયમને બે ક્લોરાઇડની જરૂર છે, એટલે મારે બે NaClના અણુ તોડવા પડે. બે NaClના અણુ તોડું તો એ સ્ટ્રોન્શિયમ સાથે વહી જાય, પણ સ્ટ્રોન્શિયમ ઉપર પ્લસ ટુ ચાર્જ, એટલે સ્ટ્રોન્શિયમ કેટલો છે? ફક્ત એક જ છે. એટલે એક સોડિયમનો અણુ શું થઈ જાય? દૂર થાય. અને એક સોડિયમના અણુ એ સ્ટ્રોન્શિયમ આવી જાય. એટલે આ એક જે સોડિયમનું ખાલી સ્થાન, એટલે ખાલી સ્થાન આવી એને કારણે અહીંયા શું સર્જાય? અશુદ્ધિ સર્જાય. શું સર્જાય? અશુદ્ધિ સર્જાય, જેને અશુદ્ધિ ક્ષતિ પણ કહેવામાં આવે છે. અને આવું કોણ કરી શકે? કે કેડમિયમ ક્લોરાઇડ અને NaClનું ઘન દ્રાવણ છે એ પણ આ રીતનું રચના કરે છે. એટલે તમે આવી ક્ષતિને તમે અશુદ્ધિ ક્ષતિ પણ કહી શકો છો. ફરીથી તમને સમજાતું હશે, સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ છે ત્યારે તું આમાં નાખું એટલે મારે બે ક્લોરિનની જરૂર પડે, અસ્ફટિકીકરણ થાય. એટલે તો બે NaClના બોન્ડ તૂટે ને એમાં બે Cl કોણ લઈ જાય? સ્ટ્રોન્શિયમ. હવે સ્થાન બે ખાલી પડ્યા, પણ સ્ટ્રોન્શિયમ ક્યાં સ્થાને રહે? ફક્ત સોડિયમના એક જ સ્થાને, કારણ કે એ તો એક જ છે ને સ્ટ્રોન્શિયમ. સીએલ આપણે બે લીધા એટલે એક સોડિયમનું સ્થાન કેવું રહે? ખાલી. ને આવી ખાલી સ્થાન રહે એને કારણે તમે એને શુદ્ધિ ક્ષતિ કહી શકો. ઓકે, હવે બાકીની જે ક્ષતિ છે એની ચર્ચા આપણે આવતા લેક્ચર્સમાં કરશું.